ડીસા નગરપાલિકા ખાતે ગાંધીનગરથી વિકાસ કમિશનરે મુલાકાત કરી હતી જેમાં પાલિકાના અનેક વિકાસના મુદ્દાઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ડીસા નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી ભાજપનું શાસન છે અને ચાલુ વર્ષે પણ ભાજપે બહુમતી સાથે નગરપાલિકામાં શાસન સંભાળ્યું છે જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી પાલિકા પ્રમુખ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ ડીસા નગરપાલિકાના હદ વિસ્તારમાં અનેક વિકાસના કામો બાકી રહી ગયા છે જેના કારણે અનેકવાર નગરપાલિકાની સાધારણ સભામાં વિરવાદ સર્જાઈ રહ્યા છે વિકાસના કામોને લઈ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસના કામો ન કરાતા કોર્પોરેટરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકામાં ગાંધીનગરના વિકાસ કમિશનર ડીકે પારેખ મુલાકાત લેતા નગરપાલિકા ખાતે પાલિકાના સભ્યો અને નગરજનોએ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી આ રજૂઆતને ધ્યાને લઈ રાજ્યના વિકાસ કમિશનર ડીકે પારેખે તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં તપાસ કરાવી કામ કરવાની બાહેધરી આપી હતી ખાસ કરીને કોર્પોરેટરો દ્વારા વિકાસ કમિશનરને દર વખતે નગરપાલિકા ખાતે સાધારણ સભા યોજાય છે તે ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઈ જતા તેના માટે પણ નગરપાલિકાના સદસ્યોએ રજૂઆત કરી હતી બીજી તરફ ડીસા ખાતે પણ ગેરકાયદેસર શોપિંગ બનાવવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન પણ આજે આવેલા ડીસા નગરપાલિકાના ખાતે રાજ્ય વિકાસ કમિશનર ડીકે કે રજૂઆત કરાઈ હતી